સંસ્કૃતમાં એક સુભાષિત છે, કલા વિનાનો માનવી એ શિંગડા અને પૂંછડા વિનાનો પશુ છે. અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશ કરવો હોય તો એને શું શું વાંચ્યું છે, કેટલું કેટલું વાંચ્યું છે એ બહુ ગૌણ છે. એના ભીતરમાં કેટલી કળા વિકસી છે, સંસારી જીવ ની બધી ઉર્જા બહિર્મુખી અને બહિર્ગામી છે. અને એને કારણે બધી ઉર્જા ઠેક ઠેકાણે વિખરાઈ જાય છે અને વેડફાઈ પણ જાય છે. મનુષ્યનું શરીર અને મનુષ્યના જીવનું હોવાપણું સંસારી જીવ માટે 5 સેન્ટર છે, થિંકિંગ, ઇમોશન, ઇન્સ્ટિંક્ટ, મૂવી અને સેક્સ. જે લોકો જાયગા છે એને માટે 7 છે. ઇમોશન સેન્ટરની અંદર લોઅર ઇમોશન અને હાયર ઇમોશન, થિંકિંગ સેન્ટરની અંદર લોઅર થિંકિંગ અને હાયર થિંકિંગ. હાયર ઇમોશન અને હાયર થિંકિંગ 2 સેન્ટર વિકસે છે. હાયર ઇમોશનની અંદર વિકસે ત્યારે પ્રેમ અને ભક્તિનો ઉદય થાય, અને હાયર થિંકિંગની અંદર વિકસે ત્યારે વિવેક અને પ્રજ્ઞા ઉઘડે. સંસારી જીવ આનાથી વંચિત છે. થિંકિંગ સેન્ટરની અંદર વિચારોની અંદર, કલ્પનાઓની અંદર, આશામાં અને તૃષ્ણામાં એની ઉર્જા વેડફાઈ જાય, પરિણામે ચિંતા થાય, મૂંઝવણ થાય, તણાવ થાય, ટેન્શન, ડિપ્રેશન, આ બધા રોગ થાય. ઇમોશન સેન્ટરની અંદર ઉર્જા વપરાઈ જાય એને નેગેટિવ ઇમોશન કહે. ઈર્ષા આવે, ક્રોધ આવે, મોહ જાગે, ઇરિટેશન, ખીજ ચડે, રીસ ચડે, ઉર્જા વેડફાઈ જાય. અને ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ. ઇન્સ્ટિંક્ટ સેન્ટર એટલે જ્ઞાનેન્દ્રિય, સેન્સ્યુઅસ પ્લેઝરની અંદર એક કઈ ઇન્દ્રિયના વિષયની અંદર એને તૃપ્તિનો અહેસાસ ન થાય, જીભ ભટકા કરે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દની અંદર સ્વર આવે, ભાષા આવે, વેડફાઈ જાય જાત જાતની શબ્દના કોલાહલમાં, શોરબકોરમાં.
ને વાતો ચિત્તોમાં સ્પર્શની અંદર વેડફાઈ જાય, જાત જાતના સ્પર્શની ઝંખના રહે, રૂપની અંદર વેડફાઈ જાય, નવી નવી ડિઝાઇનો, નવા નવા રંગરૂપની આકૃતિના શોખ બધા. રસ ઠેક ઠેકાણે ખાવાનો ચસ્કો લાગે, અને ગંધ, સુગંધ અને દુર્ગંધ, જાત જાતના પરફ્યુમોની, અને સંસાર વ્યવહારની અંદર તો વિચિત્ર પ્રકારનો વ્યવહાર થયો, એટલે પ્રાકૃતિક ગંધ તો રહી નહીં. શહેરની અંદર જાય તો ફેક્ટરીની, ધુમાડાની, કેમિકલ્સની, જીવને ખ્યાલ નથી, પણ આ બધાની એના પર અસર પડે, બેચેન થઈ જાય. ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર ઉર્જા છે, વેડફાઈ જાય, જીવને ચેન ન પડે, પછી એ વલખા મારે ગમે ત્યાં. મૂવિંગ સેન્ટર છે પાંચ કર્મેન્દ્રિય, એની અંદર વેડફાઈ જાય, ભટકી ભટકીને એક ગલીમાંથી બીજી ગલીમાં, એક પરામાંથી બીજા પરામાં, એક પોળમાંથી બીજી પોળમાં, એક ગામથી બીજે ગામ, હાથ પગ વાણી બધે. અને સેક્સ સેન્ટર છે, એની અંદર ઉર્જા ઉત્પન્ન થાય એ પહેલાં તો ચારેય સેન્ટરની અંદર એ ખેંચાવા માંડે. અને મનુષ્યનો જીવ છે સેક્સ્યુઆલિટી અને સેન્સ્યુઆલિટીનો ભોગ થઈ પડ્યો, એના ભીતરની અંદર જે સુખ આનંદ અને મસ્તીનો જરો છે એના ભીતરમાં પડ્યો છે. દરેક ખેડૂતની જમીનની અંદર ભીતરમાં જ પાણી પડ્યું છે, પણ ખેડૂતે કૂવો ગાળવો પડે છે. બહાર તો કોઈ મૂલી મજૂર આગળ ગળાવી શકાય, ભીતરની અંદરનો જે કૂવો છે એ જાતે ગાળવો પડે છે. અને જાતે ગાળવો પડે છે એની શરૂઆત થાય છે કલાથી. કલા શરીરના સ્તર ઉપર ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર ત્રણેય જ્યારે ભેગા થાય છે ત્યારે કલાનું સર્જન થાય છે. થિંકિંગ સેન્ટર ત્યારે બંધ થઈ જાય. એને કહે કે હવે એ વર્તમાન ક્ષણમાં આવી ગયો. કોઈ જ્યારે કલા કરે છે, શબ્દની કલા હોય, સૂરની કલા, એને સંગીત કહે. સંગીત ગાતો હોય, સૂર લગાડતો હોય, તો એ વખતે વર્તમાન ક્ષણમાં આવી જાય અને એની અંદર પણ ત્રણ પ્રકાર છે, ઇન્ફ્લુઅન્સ એ, બી અને સી. સંગીત બીજાને માટે ગાય, બીજાને ખુશ કરવા ગાય અને નકલ કરે તો સંગીત તો છે, પણ એ સંગીતની અંદર ઇન્ફ્લુઅન્સ એ છે. થોડુંક ઇન્દ્રિયનું સુખ મળે, થોડું દુઃખ મળે. ઇન્ફ્લુઅન્સ બી છે સંગીતની અંદર,
स्तुति करे, धार्मिक भजनो गाए, पण होय भीतरनी अंदर अहंकार होय, एटले इन्फ्लुएंस बी आवे, थोड़ूक एनी अंदर अध्यात्मनो स्पर्श छे, टच छे, पण ए अध्यात्म नथी। अने एक त्रीजा प्रकारनुं संगीत छे सुर साधना, संगीतनी साधना, एक तद्दन जुदू छे। ए संगीत छे ध्यान तरफ, आत्मसत्ता तरफ, एवोल्यूशन तरफ लई जाय, ऊर्ध्व गति। शब्दनी छे ए रीते स्पर्श छे, स्पर्शनी कला छे, एना भीतरनी अंदर मैग्नेटिज्म, प्राण ऊर्जा, ए बहु ओछाने एनो ख्याल छे। पण त्यां पण बे प्रकार छे, गुरजीएफ कला ने बे विभाग में वेची नाखे, एक छे सब्जेक्टिव आर्ट अने एक छे ऑब्जेक्टिव आर्ट। संसारी मानसों ने ऑब्जेक्टिव आर्ट नो ख्याल ज न होय, ए ओळखी पण न सके। ऑब्जेक्टिव आर्ट ने बनावी जुदी बात छे, ओळखवी पड़े। जे जे लोको जागा छे, ऋषि मुनिओ छे, ए लोको बधा ऑब्जेक्टिव आर्ट नु निर्माण करे। शब्द स्पर्श रूप चित्रकाम छे, जात जातना रंग छे, वधुमां वधु संसारी जीव छे ए रंगनु थोड़ू विज्ञान समझे, एनी कारीगरी फर्स्ट क्लास होय, रेखा नु सामर्थ्य जोरदार होय, जेवुं छे एवुं चित्री पण सके। कर्मेंद्रिय हाथनी अंदर रेखा खींचवानो शक्ति केळवी होय, रंगो छे एक बीजानो रिधम केमा छे, लयबद्ध कई रीते थाय ए जाणी ले, कम्पोजिशन जाणी ले, अने मोटे भागे बीजाने बतावा माटे अधर ओरिएंटेड थयो, एटले इन्फ्लुएंस ए आवी गई। पोते पोतानी मस्तीने माटे करे तो इन्फ्लुएंस बी आवी गई, पण ऑब्जेक्टिव आर्ट करे तो एने दर्शन थाय। આપણે ત્યાં ઋષિ મુનિઓએ દેવદેવીના જે બધા ચિત્રો બનાવ્યા, બધા મૂર્તિ વિધાન કર્યા, એ બધા પછાડે ઓબ્જેક્ટિવ આર્ટ। સંસારી માણસો એની પૂજા કરે, કોક છે એના માધ્યમ દ્વારા એ સ્પર્શ કરે આત્મસત્તાનો। गणेश छे तो गणेश ऑब्जेक्टिव आर्ट, पूजा करे एटले गणेश उत्सव थाय। काली छे, सरस्वती छे, लक्ष्मी छे, दुर्गाओ छे, बधी ऑब्जेक्टिव आर्ट। बधाना स्वरूपो, बधाना आयुधो, बधानी पछवाड़े एक गहरो संदेश छे, पण એ તો બધી ઓબ્જેક્ટિવ આર્ટ થઈ। સંસારી જીવ છે એની પૂજા કરે, નવરાત્રી કરે, રાસ ગરબા રમે, કોક છે એના રહસ્ય સમજે। શબ્દ સ્પર્શ રૂપ રસ, રસ
ખાવા પીવાનું જાત જાતનું બનાવે, રોજ બનાવે, રોજનો ખોરાક હોય તો ખોરાક હોય, રોજની રસોઈ એ ઇન્ફ્લુઅન્સ એ ખાઈ પી શરીર ચાલે, શરીરમાં થોડી શક્તિ આવે, રોજબરોજનો વ્યવહાર થાય, થોડો સ્વાદ લે, જીવન જીવવાની એક મજા આવે, થોડોક રસ આવે. ક્યારેક ક્યારેક એની અંદર બી ઇન્ફ્લુઅન્સ હોય, બી ઇન્ફ્લુઅન્સ હોય એટલે કોઈ ઉત્સવ પ્રસંગ હોય, સત્યનારાયણની કથા હોય, એને શીરો બનાવે અને પ્રસાદ તરીકે લે, આશ્રમમાં અને મંદિરમાં ભોજન લેવાતું હોય તો મોટે ભાગે બી ઇન્ફ્લુઅન્સ હોય. સી ઇન્ફ્લુઅન્સ છે એ તદ્દન જુદી વાત છે, એને પ્રસાદ કહે. અને ગંધ છે, ગંધની અંદર એની જે કલા છે એ થોડી ગહેરી છે, એમાંથી ઔષધ વિજ્ઞાનનો વિકાસ થયો. અનેક પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિઓ કે અમુક ગ્રહણ કરવાથી ધ્યાનમાં અને સમાધિમાં સહયોગ થાય, અને અમુક ગ્રહણ કરવાથી ઉત્તેજના અને એક્સાઇટમેન્ટ થાય. આ પાંચ જ્ઞાનેન્દ્રિયના વિષય, નર્વસ સિસ્ટમ, મસ્ક્યુલર સિસ્ટમ, એટલે આસન, મુદ્રા, યોગાસનો, તંત્ર, મંત્ર, યંત્ર, મસ્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમને માટે ન્યુટ્રલ ફોર્સ જે ઉર્જા છે એ છે સેક્સ એનર્જી. કલાની અંદર જીવનો પ્રવેશ થાય એટલે ધીરે ધીરે સેન્ટરિંગની શરૂઆત થઈ. ઇન્સ્ટિંક્ટ મૂવિંગ અને સેક્સ સેન્ટર એક કમાણીની શરૂઆત થઈ જીવને, નહીં તો વેડફાઈ જાય. રામદુલારે બાપુએ આશ્રમનું નિર્માણ કર્યું ત્યારે આ વિજ્ઞાનનો અતિશય ખ્યાલ રાખ્યો. સામાન્ય માણસ ને આ બધી વસ્તુ ઓછી દેખાય, એને તો દેખાય મકાન કેટલા છે, ઝાડપાન કેટલા છે, ખાવા પીવાની વ્યવસ્થા શું છે. હવે સ્મૃતિમાં આવે છે અમુક પ્રસંગો. જે રાયણના ઝાડ નીચે વિચારો બધા આપોઆપ શાંત થઈ જતા, ક્યારેક ક્યારેક અટકી જતા, એ રાયણના ઝાડ નીચે શિબિરોની શરૂઆત થઈ. એની પહેલા નાનકડી ઝૂંપડી બાંધી અને ગુરજીએફનો સ્ટડી શરૂ કરેલો. એ વખતે એક એવી ધૂન ભરાઈ ગયેલી કે ધ્યાનની ગહેરાઈમાં જવું હોય તો ગુફા કે ભૈરું એ જરૂરી છે. કદાચ પૂર્વ જન્મમાં એવો કોઈ જીવ હશે, ગુફા વાસે કે ભૈરા વાસે સંસ્કાર પડેલા હોય. રાયના ઝાડ નીચે
ભોંયરું ગાળવાની શરૂઆત કરી. ભોંયરું ગાળવાની શરૂઆત કરી. ત્રણ ચાર ફૂટ ખોદ્યું તો એમાંથી પુરાના સિક્કા નીકળ્યા. થોડા સિક્કા હતા, 5-25, સંખ્યા તો ખ્યાલ નથી. બાપુને બતાવ્યા, બાપુ પાસે લઈ ગયા. બાપુને ઇતિહાસ અને પુરાતત્વનો પણ ગહેરું જ્ઞાન. એ વખતે આશ્રમ બાંધવાની શરૂઆત હતી, રૂમ ચણાઈ ગયેલા અને નીચે સિમેન્ટનો કોબો થવાનો હતો. થોડાક સિક્કા લીધા અને પછી તો બાપુએ સિક્કા ભેગા કરાવ્યા, જે અત્યારે એ વખતે ચલણમાં હતા ને ઘરમાં આડાવડા પડ્યા હતા. પૈસાની પણ એક વખત પૈસો આવ્યો તો કાણાવાળો પૈસો, આના બે આના ચાર આના, જુદી જુદી જાતના જ્યાં જ્યાંથી સિક્કા મળ્યા બધા ભેગા કરાવ્યા. અને સિમેન્ટનો કોબો કરાવ્યો. પછી એની અંદર જે ખાના પાડવાના હોય તો ખાના પાડવાના હોય તો એમાં જુદું જુદું હોય. લો ઓફ ઓક્ટેવને પ્રમાણે પાડવા, લો ઓફ થ્રી પ્રમાણે પાડવા. જે જે લોકો સર્જન કરી જાય છે એ આડેધડ નથી કરતા. જેને ઉકેલવું હોય છે તો એને ઉકેલવાની ચાવી એના ભીતરમાં મૂકતા જાય છે. આખું પ્રકૃતિનું વિજ્ઞાન જ આ છે. એક બાજુ કંઈ સમજાતું નથી અને બીજી બાજુ બધું ઉઘાડું છે. ઓપન સિક્રેટ. એક ઝાડનું પાંદડું લે અને ઝાડના પાંદડાનો સ્ટડી કરે તો બ્રહ્માંડના કેટલા રહસ્યનો ઉઘાડ થઈ જાય. પણ ઝાડનું પાંદડું જુએ અને એની ગહેરાઈમાં ઉતરે તો સિક્કા છે. કડિયા કારીગરે સિમેન્ટ નું પ્લાસ્ટર કરી દીધું. બાપુ અને અમને સિક્કા ચોંટાડવા લગાડી દીધા. મેં કહ્યું, બાપુ અહીંયા સિક્કા લગાડવાનું બધું ભેગું કર્યું છે, તેનું કારણ શું? બાપુ કે, પ્રકૃતિનો નિયમ છે કે જે જે કંઈ સર્જન થયું છે એનું વિસર્જન તો થઈ જ જવાનું છે. અને 200-500 વર્ષે જ્યારે ખંડેર થઈ જશે ત્યારે આ બધા સિક્કા એમાંથી નીકળશે. અને એ વખતે કેવા પ્રકારની સંસ્કૃતિ હતી, કેવા પ્રકારનો વિકાસ થયેલો જીવનનો, એને આધારે ઇતિહાસ વંચવાઈ જશે. સિક્કા ખાલી ચોંટાડી દેવાના હતા એટલું જ નહોતું, પછવાડે એક દ્રષ્ટિ હતી,
સંસ્કૃતિની અને ઇતિહાસની. મુંબઈની અંદર આનંદશિલા શિબિર થયેલી, અને ત્યાં મેડમ લેવેટ્સ્કીના કોઈ પુસ્તકનો આધાર લઈ અને શિબિર ઓશોએ રાખેલી, અને એનું પુસ્તક બહાર પડ્યું સમાધિ કે સપ્તદ્વાર. એની ચર્ચા થતી હતી, બાપુની સાથે થોડી વાત હતી. બાપુ કે આપણે સમાધિ કે સપ્તદ્વાર બનાવવાનો છે. જે સ્થાન ઉપર અત્યારે જે બાપુની સમાધિ છે, જ્યારે પરિવ્રાજક હતા ત્યારે ફરતા ફરતા ઘેર્યા, આવી ચડ્યા, નિમંત્રણે આપેલું, નીચેના ઘરમાં રહેવાનું હતું. અત્યારે જ્યાં સમાધિ સ્થાન છે ત્યાં થોડું સાફસૂફ કરી, ત્યાં બધા જાળી ઝાંખરાને કાંટા હતા, થોડું સાફસૂફ કરી અને બાપુએ ત્યાં રાતવાસો કરેલો. એ વખતે તો ખ્યાલ પણ નહોતો કે આ ઠકાણે એનું સમાધિ સ્થાન થશે. ધીરે ધીરે એ જગા ની અંદર ઝૂંપડી બાંધી ઘર ત્યાં પાસે પડે, એટલે ત્યાં બેસીને વાંચન, ધ્યાન, ચિંતન એ બધું ચાલતું, અને ઝીણી મોટી પ્રવૃત્તિ ત્યાં સાફસૂફીની થયા કરતી. ઝૂંપડી પણ ધીરે ધીરે બહુ કલાત્મક બનાવેલી અને બનેલી. એકવાર બીજા એક સંત આવેલા, એ સંતનું નામ હતું જીવભા બાપુ. ઝૂંપડીની અંદર ત્રણે જણામાં બેઠેલા, બાપુએ મને કહે કે આ જીવભાને પૂછી જાઓ કે કેદી મરવું છે. જીવભા બાપુ, ઉંમર મોટી, 100 ની ઉપર 2-5 વર્ષ, અને એક સંત હતા, શક્તિ ભક્ત. એ જીવભા બાપુનો ઉતારો મોટાભાઈને ઘેરે, રામદુલારે બાપુનો ઉતારો આપે ત્યાં નીચેની વાડીએ, અને જીવભા બાપુ પૂછાવે નવરાત્રી કરવા આવે, અને ક્યારે મુહૂર્ત ગરબાનું પૂજન કરીને ક્યારે આરંભ કરવો એ બાપુને પૂછાવે. બાપુએ મુહૂર્ત આપેલું કે સવારના સૂર્યોદય, પણ સૂર્ય અડધો ઉદય થાય એ વખતે જ દીવો પ્રગટાવવાનો.
पछी तो जीवबा बापू नी वातो छे घणी छे। रामदुजारे बापू ये बातचीत करी, एक बीजानी मस्करी करे संतो, अने एक जुदा प्रकारनो भाव अने जुदा प्रकारनो प्रेम। ये स्थान ની અંદર બેસવા જેવું કહ્યું, બાપુ પેલા તળાજાની અંદર હતા, તળાજાની અંદર એભલ મંડપ અને ત્યાં ભોયરા હતા, અને અમુક વર્ષો ત્યાં ભોયરામાં ગયેલા, એ બધી જગા જ્યારે બાપુને શરીર છોડું તો એ પહેલા બધી બતાવેલી, ત્યાંની રેતી હતી, તળાજાની પાસે ગોપનાથની જગા છે, એ સ્થાન બાપુની સાધનાનું, ત્યાંની ગુફાઓ, અને એની પાસે એક જગા છે ઝાંઝમેર, ત્યાંની રેતી એક જુદા પ્રકારની રેતી નહીં પણ કાંકરી હતી, રંગબેરંગી, એ ત્યાંથી ખટારો મગાવ્યો, બેઠા હતા બધા, અવારનવાર ત્યાં બેસવાનું થાય, એ કાંકરો લીધો, રંગીન હતો, એની અંદર મજાની રેખાઓ હતી, અને વાત કરી કે આ કાંકરાની અંદરની કલા દેખાય છે, અને આની અંદર ધ્યાનસ્થ થઈ જવાય તો કેટલાય રહસ્યો છે એનો ઉઘાડ થવા માંડે। એ સ્થાન અત્યારે તો સમાધિ સ્થાન થઈ ગયું, બાપુનો દેહ છે એને ભૂમિ સંસ્કાર ત્યાં આપેલા, પણ જે ઠેકાણે પ્રવેશ કરવાનો હોય એ પ્રવેશ કરવાને માટે 7 દરવાજા વટાવવા પડે, અને એને નામ આપી દીધું સમાધિ કે સપ્તદ્વાર। હવે તો અત્યારે તો બધું આપણે વાત થઈ ગઈકાલે કે ટેલિફોન, એ વખતે વીજળી પણ નહોતી, કારણ કે માતાજીને આવાહન કરવા જોઈએ, આવાહન કર્યું અને ઇલેક્ટ્રિક લાઈન લીધી, એનો થાંભલો લીધો, પણ એ થાંભલો બરાબર કેન્દ્ર સ્થાને લીધો કે શક્તિને કેન્દ્રમાં રાખવી જોઈએ, બહારથી ઇલેક્ટ્રિકનો થાંભલો, જ્યારે પણ ત્યાં નીકળવાનું થાય ત્યારે કેન્દ્રમાં શક્તિ સ્થાન છે એમની સ્મૃતિ તરત આવી જાય, એની પાસે એક પથ્થરનું શિલ્પ કોતરાવેલું, ક્યાંથી એક વેલરનો પથ્થર આવેલો,
चिरंजीवी हरीश ने कहीं के कड़ा हाथ थी शिल्पनी एनी पासे कोतरायो एक हाथ कोतरायो सूर्यचंद्र कदा त्रिशूल અને મધરા તે કંઈક એવું પુષ્ય નક્ષત્ર આવતું હતું અને ઇલેક્ટ્રિકના થાંભલા પાસે એને મુકાવી દીધું આ જે કળા છે ઇઝોટેરિક આર્ટ ઓબ્જેક્ટિવ આર્ટ ઘણા વર્ષો પછી હમણાં 2-5-7 વર્ષ પહેલાં ડુંગરપુરથી એક બાબા આવે છે એને આ બધાનો વિષયનો ગહેરો અભ્યાસ પણ ખરો અને ફરતા ફરતા એ આ પથ્થરના શિલ્પ પાસે આવ્યા અને એમ કીધું મને કે આ આશ્રમની સમૃદ્ધિ આને કારણે છે મારો તો બહુ અભ્યાસ નહીં પણ આશ્રમ બનાવવાનો અને આશ્રમની ડિઝાઇન ગમે એ રીતે ચોખ્ઠું ઊભું કરી લેવું એવું નહોતું એ વખતે ઓશો આશ્રમની પણ શરૂઆત થતી હતી અને ઓશો આશ્રમ મારા ચિત્ત ઉપર જે પ્રભાવ હતો એ ગુરજીએફનો પ્રભાવ અને ગુરજીએફના પ્રભાવની અંદર એની ઓબ્જેક્ટિવ આર્ટ હતી એક યંત્ર હતું એને એનેગ્રામ કહેતા એક જાત જાતનો શોખ હતો રાયણનો ઝાડ હતો અને રાયણના ઝાડની ફરતી બાઉન્ડરી કરવી અને એ વખતે પૂનાનું પણ સિમ્બોલ હતો એ વર્તુળ વર્તુળની અંદર નવકોણ નવકોણની અંદર ત્રિકોણ અને ત્રિકોણની વચમાં બિંદુ એટલે ઓશો આશ્રમનો સિમ્બોલ ત્યાં નિર્માણ કરવો એટલે રાણની ફરતા નવકોણો રાનું એક વર્તુળ બનાવ્યું વર્તુળની અંદર નવકોણ બનાવ્યા નવકોણના ભીતરની અંદર ત્રિકોણ હતો રાણનો ઓટો ત્રિકોણનો અને રાણનું ઝાડ છે કેન્દ્ર સ્થાને અને પછી રાણના ઝાડ નીચે શાંત ચિત્તે ધ્યાન કરવા બેસે એક ધ્યાન થાય ચિત્તની એકાગ્રતા એ ગમે ત્યાં થાય ગમે તે સ્થાનમાં થાય બીજું થાય અંતર્મુખતા અંતર્મુખતા થાય એટલે શરીરના ભીતરની અંદર કોઈ પણ સ્થાનની અંદર ચિત્તને વૃત્તિને એકાગ્ર કરે કેટલાક છે કન્ડિશન માઇન્ડવાળા હોય તો એની રીતે એકાગ્ર કરે અને નેચરલ માઇન્ડવાળા હોય પ્રાકૃતિક તો એની રીતે એકાગ્ર કરે
પાણીનો ધોરિયો છે, ક્યાંક ચડાવવાનો હોય અને ક્યાંક સહજતાથી પાણી વહેતું જતું હોય. દરેક જીવની પ્રવૃત્તિ જુદા જુદા પ્રકારની છે. બહુ જીવ કામનાગ્રસ્ત હોય, ધાલાવેલ્ય હોય, દોડાદોડી કરતા હોય, તો એને ક્યાંક વાળવો પડે. મોટે ભાગે ત્રણ કેન્દ્ર કે ગુરુ છે એને, કાં નાભીનું કેન્દ્ર કે ધ્યાન માટે, કાં હૃદયનું કેન્દ્ર કે અને કાં આજ્ઞાચક્ર કે. આજ્ઞાચક્ર ઓછાને કે, કારણ કે બહુ વિચારે ચડી ગયેલો જીવ હોય અને આજ્ઞાચક્ર ઉપર એ ધ્યાન સ્થિર કરે તો મોટે ભાગે માથાનો દુખાવો થાય. એક તો ટેન્શન હોય અને બીજું ટેન્શન ક્રિએટ કરે. બહુ વિચારશીલ હોય, બહુ મગજ ચાલતો હોય તો એને નાભિચક્ર ઉપર ધ્યાન કરાવે. બહુ સેક્સ સેન્ટરની સમસ્યા હોય તો એને હૃદયની અંદર અનાહત ચક્રમાં, એના ભીતરમાં ભાવ જાગે. અને દરેક જીવને જુદી જુદી રીતે એ તૈયાર કરે. એટલે ચિત્તની એકાગ્રતા તો સંસારી જીવની અંદર હોય એને એટેન્ટિવનેસ કહે, પણ ચિત્તની અંતર્મુખતા એને માટે તૈયારી કરવી પડે. અને આ જે તૈયારી છે ચિત્તની અંતર્મુખતાની તૈયારી, ત્યાંથી કલાની શરૂઆત થાય. કલા છે બે પ્રકારની, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. સંસારી જીવને ઓબ્જેક્ટિવનો ખ્યાલ પણ ન હોય, સબ્જેક્ટિવ હોય. એટલે એના અંદર પ્રાણનો આવેગ અને ભાવનો આવેગ, લાગણીનો આવેગ, એ પ્રમાણે એ કલા બનાવે. સંગીત છે તો એક્સાઇટિંગ સંગીત, પ્રાણનો આવેગ આવે, એ સુર તાલ અને લય છે, એ શરીરને થોડું કેથાસિસ થાય એની એક રસ લે, ખૂબ નાચે, રોક એન્ડ રોલ ડાન્સીસ ને બ્રેક ડાન્સીસ ને. ઉર્જા છે ક્યાંક વહેવા માગે છે, વહી શકતી નથી. અનેક પ્રકારના કન્ડિશન માઇન્ડના આવરણો છે. એવી રીતે ખાવા પીવામાં, એવી રીતે પહેરવા ઉઠવામાં, દરેક ઠેકાણે બહિર્ગામી ઉર્જા અને થોડોક રસ મળે તો એક થોડોક ઉત્તેજનાનો રસ મળે, અને ઉત્તેજનાના રસ પછી સહજ રીતે થાક લાગે. મોટે ભાગે બધાને અનુભવ હોય કે કોઈ લગ્ન પ્રસંગે જાય અથવા કોઈ પણ સામાજિક પ્રસંગે જાય, ત્યાં હરે ફરે થોડો રસ લઈ લે અને એની આફ્ટર ઇફેક્ટ છે એમાં થાક લાગે. અને રસ ન મળ્યો હોય અને થાક લાગે તો પછી એમાંથી કંટાળો જન્મે, જીવનમાંથી રસ છે એ ઉડવા માંડે, એનાથી ઉલટું. ઇન્ફ્લુઅન્સ સી જ્યારે આવે છે ત્યારે કલાનું ક્ષેત્ર બદલી જાય. સંગીતના ક્ષેત્રમાં, રૂપના ક્ષેત્રમાં, રસના ક્ષેત્રમાં, દરેક ઠેકાણે. પછી એના ભીતરની અંદર થાક ન લાગે, ધીરે 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 પ્રવેશ થતો જાય અને વધુ ને વધુ અંદરથી જીવંતતા પ્રગટ થતી જાય. ઇન્ફ્લુઅન્સ સી આવે અને ઓબ્જેક્ટિવ આર્ટ આવે
त्यारे जीवन छे ए रस प्रचुर थतो जाए, आनंद वधतो जाए, सुख दुख छे एक द्वंद्व छे, सुख आवे एटलू दुख आवे, जेटलू दुख आवे एटलू सुख आवे, आनंदनी अंदर विरुद्ध अनुभूति नथी। आनंद आवतो जाए आवतो जाए आवतो जाए ए वधतो जाए, क्यारेक आवरण आवी पड़े એટલે ઢંકાઈ જાય, આવરણ હટી જાય, એની વિરુદ્ધ અનુભૂતિ જ નથી, કારણ કે એ ચૈતન્યનો પ્રદેશ છે, ઇન્ફ્લુઅન્સ સી છે। બાપુએ આશ્રમની અંદર એક એક ક્ષેત્રમાં, શબ્દમાં, સ્પર્શમાં, રૂપ, રસ અને ગંધ અને પ્રવૃત્તિની અંદર એક કલાકાર આવેલો, બાપુ પાસે કોઈ આવે તો એને કંઈ ને કંઈ એક કામ છીંચી દે। એક કલાકાર આવ્યો ને કે બાપુ આશ્રમમાં કંઈ મારા જેવું કામ કરજો, કે શું આવડે છે? ચિત્રકામ આવડે છે। બાપુ કે તે એક કામ કર, મારું છાયાચિત્ર બનાવ। બાપુનું છાયાચિત્ર કદાચ પૂનમનો ચાંદ ઉગતો હતો, બહુ સ્મૃતિમાં નથી, એક ભીંત ચણાઈ ગઈ હતી। બાપુ ત્યાં જઈને ઊભી ગયા, ચિત્રકારને કીધું કે જો આ છાયા પડે છે અને એને તું ચિત્રી લે। ચિત્રકારે બનાવીને બાપુએ થોડા એને એના પેટ પૂરતું એને જે કંઈ મદદ કરવી હોય એ મદદ કરી દે। ચિત્ર બનાવવું, કલા બનાવવી, છાયાચિત્ર બનાવવું અને છાયાચિત્રના ભીતરની અંદર એના રહસ્ય, આ બધું ઓબ્જેક્ટિવ આર્ટ છે। એકવાર અમને બધાને લઈ ગયેલા દરિયા કાંઠે, સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી અને છાયા પડતી હતી, બધા ઊભી ગયા અને બધાને છાયા પ્રત્યે દ્રષ્ટિ એકાગ્ર કરવાનું કીધું અને છાયા અદ્રશ્ય થઈ જાય ત્યાં સુધી દ્રષ્ટિને ત્યાં સ્થિર રાખવી અને એ પછી આકાશ તરફ દ્રષ્ટિ કરવી અને કેટલી છાયા દેખાય છે એને આધારે ચિત્તની ઉર્ધ્વગામી અને ચિત્તની એકાગ્ર શક્તિ કેટલી થઈ એનું વિજ્ઞાન સમજાય। આ બધી છે જુદા જુદા પ્રકારની કલાઓ છે। ઋષિમુનિઓએ જે બધી કલા છે, શબ્દની કલાઓ, અત્યારે બધા વાર્તાને સાહિત્ય થાય, ઇતિહાસો લખાય, ઋષિમુનિઓએ પુરાણ લેખન, એક એક પુરાણ છે એ ઓબ્જેક્ટિવ આર્ટ છે। બાપુએ લખવાની શરૂઆત ઘણું બધું લખેલું,
એના લેખો આવતા. વડોદરાથી બોધી કરીને એક માસિક બહાર પડતું, બાપુ લખતા. પણ પછી લખવું બંધ કર્યું. ભારત દર્શન ક્યાં ક્યાં ફેર્યા અને એમાંથી કઈ રીતે એને ભારતનું દર્શન થયું, મને એને પ્રસ્તાવ મૂકેલો. મને કે સાચું જ્ઞાન મેળવવું હોય તો ચાલો મારી સાથે ભારત દર્શન કરવું હોય તો એ હાઈવે ઉપર નહીં મળે, હાઈવેના ભીતરની અંદર 15 કિલોમીટર અંદર જઈએ પછી મળશે. કે તમારી તૈયારી હોય તો ચાલો મારી સાથે. કબીરનો દોહો હાથ લાગી ગયો કે કબીરા ખડા બજાર મે લીએ લુકાથી હાથ. કબીર છે બજારમાં ઉભો હતો અને હાથમાં લઠ લઈને લીએ લુકાથી હાથ. જો ઘર બારે અપના ચલે હમારે સાથ. જેને પોતાના ઘર બારવાની તૈયારી હોય તો મારી સાથે ચાલે. મારી એટલી કમજોરી હતી, સંસારના માણસોની કમજોરી જોઈને મને ખ્યાલ આવે કે હજી ઘર હું સાજું રાખવા માગતો તો હજી ચાલુ છે. જે દિવસ ઘર બારવાની હિંમત આવશે તે દી એ સત્તા છે એ હાથ જાળવે રાહ જોઈને ઊભી છે આજે આટલી.